નમસ્તે દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે કરીએ નજર આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બધી સમસ્યાઓનું સમાધાન એટલે મહાત્મા ગાંધી. વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ, પાકિસ્તાનના 15 સૈનિકો ઠાર. રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન. મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાઇડ ફોર પ્રાઇડ ઓન દાંડી પથનું આયોજન. વર્લ્ડ ડેફનેસ ડે પર તારા ફાઉન્ડેશનના બાળકો માટે શ્રી પ્રનીત હેમ દેસાઈ દ્વારા પ્રશંસનીય પ્રયાસ. બેટી બચાવો બેટી પઢાવો અભિયાન માટે ઓલ વુમન રોટરીયન્સની અનોખી કાર રેલી. તીરંદાજી વર્લ્ડ કપમાં દીપિકા કુમારીએ જીત્યો બ્રોન્ઝ મેડલ. ડેઝી શાહ અને ફોટોગ્રાફર અભિ વાલેરા ગુજરાતના વારસાને દર્શાવવા માટે અમદાવાદની મુલાકાતે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બધી જ સમસ્યાઓનું સમાધાન એટલે મહાત્મા ગાંધી. રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ માટે સવા વર્ષમાં બીજી વાર આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહીં ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં આગવા અંદાજમાં કહ્યું હતું કે તારીખ 2 ઓક્ટોબરના દિવસે એક વ્યક્તિનો નહીં પણ એક યુગનો જન્મ થયો હતો. સમગ્ર વિશ્વમાં જો કોઈ એક વ્યક્તિ પાસે તમામ સમસ્યાનું સમાધાન હોય તો તે વ્યક્તિ પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી છે. એ ગૌરવની વાત છે કે કાઠિયાવાડની આ ધરતી એક સુદર્શન ચક્રધારી મોહન ભગવાન શ્રી કૃષ્ણની છે અને અહીં જ ચરખાધારી મોહન ગાંધીજી પણ જન્મ્યા હતા. વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ, પાકિસ્તાનના 15 સૈનિકો ઠાર. એવો દાવો કરાઈ રહ્યો છે કે ભારતે ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના જવાનો દ્વારા ભારતીય જવાન સાથે કરાયેલી બર્બરતાનો બદલો લઈ લીધો છે. આ વખતે સર્જિકલ સ્ટ્રાઇક માટે જમ્મુ કાશ્મીરના જમ્મુ અને રાજૌરી જિલ્લા વચ્ચેની LOC નજીક કેરી ઉપ સેક્ટરની પસંદગી કરાઈ હોવાનો દાવો કરાયો છે. સૂત્રો મુજબ આ ઓપરેશન ભારતીય સેનાની સ્પેશિયલ ફોર્સ અને BSFના વિશેષ કમાન્ડોએ પાર પાડ્યો હતો. ભારતીય ટુકડી પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસી હતી અને અનેક બંદરો નષ્ટ કરી દીધા હતા. આ દરમિયાન 15 જેટલા પાકિસ્તાની સૈનિકોને ઠાર મરાયાનો દાવો કરાયો છે. રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન. રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સોમવારે સવારે 4 વાગ્યાની નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તે કપૂર પરિવારના સૌથી સિનિયર વ્યક્તિ હતા. કૃષ્ણા રાજ કપૂરના 5 બાળક છે. રાજ કપૂર સાથે તેમણે 1946માં લગ્ન કર્યા હતા. તે રણધીર, ઋષિ, રાજીવ, રીમા, રીતુની માતા હતી. તે કરીના, રણબીર, રિધિમા કપૂરની દાદી હતી. 87 વર્ષની ઉંમરમાં પણ તેઓ ખૂબ જ એક્ટિવ હતા. કેટલાક સમય પહેલાં તે પુત્ર ઋષિ કપૂરના બર્થડે સેલિબ્રેશન સમયે પેરિસમાં જોવા મળ્યા હતા. તે સમયે ત્યાં આખો પરિવાર હાજર હતો. ગાંધી જયંતિ નિમિત્તે રાઇડ ફોર પ્રાઇડ ઓન દાંડી પથનું આયોજન. સન 1930ના માર્ચ એપ્રિલમાં મહાત્મા ગાંધીની આગેવાનીમાં અમદાવાદથી આરંભ કરીને દાંડી ખાતે વિરમેલી દાંડી કૂચના સ્પંદનો આજે પણ આ દાંડી પથ પર અનુભવાય છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દાંડી પથ પર જ્યાં મહાત્મા ગાંધી અને 80 સત્યાગ્રહીઓએ રાત્રિરોકાણ કર્યું હતું તે સ્થળોમાંથી 14 સ્થળો પર દાંડી પથયાત્રી નિવાસનું આયોજન કરાયું છે, જેમાં નવાગામ, માતર, કંકાપુરા, કારેલી, અણખી સહિતના 14 સ્થળોએ દાંડી પથયાત્રી નિવાસ આવેલા છે, જ્યાં યાત્રીને રહેવા અને જમવાની વ્યવસ્થા ઉપરાંત દાંડીકૂચ અને મહાત્મા ગાંધીના જીવન આધારિત પ્રદર્શન નિહાળવા તેમજ સમયાંતરે વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ ડેફનેસ ડે પર તારા ફાઉન્ડેશનના બાળકો માટે શ્રી પ્રનીત હેમ દેસાઈ દ્વારા એક પ્રશંસનીય પ્રયાસ. વર્લ્ડ ડેફનેસ ડે પર શહેરમાં વિભિન્ન સામાજિક સંસ્થાઓ દ્વારા બહેરા મોંઘા બાળકો માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સામાજિક સંસ્થાઓ આવા સેવાકીય પ્રયાસો સદંતર કરતું રહે છે, પણ આજે શહેરમાં એક 33 વર્ષીય યુવક શ્રી પ્રનીત હેમ દેસાઈ દ્વારા આવા અનેક બહેરા મોંઘા બાળકોના લાભાર્થે એક પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેઓએ પ્રાચીન ચીજોની હરાજી કરીને ખૂબ મોટું ફંડ એકઠું કર્યું હતું, જે તેમણે બહેરા મોંઘા બાળકો માટે કાર્યરત સેવાકીય સંસ્થા તારા ફાઉન્ડેશનને ડોનેટ કર્યું હતું. હું પ્રણીત હેમ દેસાઈ છું, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ, અને આજે વર્લ્ડ ડેફનેસ ડે છે 30 સપ્ટેમ્બર. મેં નક્કી કર્યું કે આ દિવસ એક અલગ રીતે ઉજવું આ સંસ્થાના સાથે, તારા ફાઉન્ડેશન, જે બહુ જ સારું કાર્ય કરે છે અને એક એવા કોઝમાં એ લોકો જોડાયેલા છે જેમાં ઇન્ડિયામાં બહુ જ ઓછી સંસ્થાઓ આવા કોઝ માટે કામ કરે છે. NGOs તો ઘણા છે હિન્દુસ્તાનમાં જેનું કોઈ કાઉન્ટ નથી, બટ આ એક જ સંસ્થા મને ગુજરાતમાં જાણવા મળી જે આવા કોઝ માટે કામ કરે છે, જે અંડર પ્રિવિલેજ્ડ બચ્ચાઓ હોય છે
એ લોકોના વેલફેર માટે કામ કરે છે અને એ લોકો ડેફનેસ એટલે બહેરાશ એ લોકોનું મેઇન કોઝ છે જેના ઉપર કામ કરી રહ્યા છે. આખી તમે આ સંસ્થા તારા ફાઉન્ડેશનની અગર વાત કરું તો તમે જોઈ શકશો કે આખી ટીમ જે કામ કરી રહી તારા ફાઉન્ડેશન પર, બધા યંગ લોકોની ટીમ કામ કરી રહી જે બહુ જ મહેનત કરે છે અને એ લોકોનો સતત પ્રયત્ન છે કે ભાઈ ગુજરાતને એટલીસ્ટ સૌપ્રથમ ગુજરાતને ડેફનેસ ફ્રી બનાવે અને વન્સ એ એક એ લોકોનો ગોલ રીચ થઈ જશે એના પછી દેર ફાઇનલ ગોલ ઇઝ ટુ મેક ઇન્ડિયા ડેફનેસ ફ્રી. આ બધા કાર્ય કરવા માટે સૌપ્રથમ ફંડ્સની જરૂર પડે છે. દરેક કામ કરવા માટે પૈસા લાગે, એની એક કોસ્ટ લાગે. જ્યારે હું મેં આ લોકોનું પ્રેઝન્ટેશન જોયું અને આ સંસ્થા મેં જઈને વિઝિટ કરી અને આ લોકોના કઈ રીતના કામ કરે છે ડિટેલમાં ઉતર્યો, ત્યારે મેં નક્કી કર્યું કે મારે આ સંસ્થા માટે કશું કરવું જોઈએ. હવે હું બી મારા કામને બધા એની અંદર એવા આપણે લોકો જોડાયેલા હોઈએ છીએ કે રોજ આપણને એવો ટાઈમ નથી મળતો કે જઈને આ લોકો માટે કંઈક કામ કરીએ, બટ આપણી બી કોઈ રિસ્પોન્સિબિલિટી તો છે સોસાયટી તરફ, રાઈટ? સો મેં એવું નક્કી કર્યું કે હું એટલીસ્ટ આ લોકોને કંઈક ફંડ રેઝ કરી આપું જેનાથી આ લોકો સ્મૂથલી કામ કરી શકે અને આ લોકોનો જે કોસ્ટ છે એની અંદર હું બી સપોર્ટ કરી શકું. એટલે આજે આ ઇવેન્ટ મેં રાખી છે જેમાંથી એ ફંડ રેઝિંગ ઓપ્શન છે. ઘણી બધી વસ્તુઓનું, ઘણા બધા આર્ટિકલ્સનું અહીંયા ઓપ્શન કરી રહ્યા છીએ અને એમાંથી ફંડ જનરેટ કરી રહ્યા છીએ. જે ફંડ તારા ફાઉન્ડેશનને જશે અને એનાથી એ લોકોને કામ કરવામાં સરળતા મળશે. એ લોકો કદાચ હું એમ ઈચ્છું કે એમના ગોલ તરફ, એમના ટાર્ગેટ તરફ વહેલમ વહેલી તકે પહોંચી શકે. આશરે કેટલું ફંડ આવવાની શક્યતા છે? આશરે અમે લોકો ટાર્ગેટ કરીએ મોર દેન 1 કરોડ, 1 કરોડ રૂપિયાથી વધારે ફંડ જનરેટ થશે. બીજે ક્યાં ક્યાં કરવાના છો આના પછી? બિકોઝ અમે લોકો આ લોકોનો અત્યારે મોટો એ છે કે મેક ગુજરાત ડેફનેસ ફ્રી, તો અમદાવાદથી સ્ટાર્ટ કર્યું છે અને ઇન અ સ્પેન ઓફ 4-5 મંથ્સ એટલે એક એક મહિનાના અંતરમાં અમે લોકો બીજી ટોટલ આ 3 ઇવેન્ટ કરવા માગીએ છીએ. હું 3 જગ્યાએ આ લોકો માટે ફંડ રેઝિંગ કરવાનો છું. આ મહિને આજે વર્લ્ડ ડેફનેસ ડે દિવસે અમદાવાદમાં કરી રહ્યા છીએ. એક મહિનાના અંતરમાં સુરત અમે લોકોએ પ્લાનિંગ કરેલું છે અને એના પછી એક મહિનાના અંતરમાં રાજકોટ પ્લાનિંગ કરેલું છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માટે ઓલ વુમન રોટરીયન્સની અનોખી કાર રેલી. રોટરી ક્લબ ઓફ કાંકરિયા અમદાવાદની વુમન રોટરીયન્સ લેડી દ્વારા 28 સપ્ટેમ્બરે ભુજ ખાતેથી 18 કારની એક રેલી ઉપાડવામાં આવી હતી, જે શનિવારના રોજ અમદાવાદ રોટરી ભવન કાંકરિયા ખાતે આવી પહોંચી હતી. આ કાર રેલી પાછળનો આશય બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની સાથે સાથે સર્વાઇકલ કેન્સર, ઓર્ગન ડોનેશન તથા વુમન એમ્પાવરમેન્ટ અંગે જાગૃતતા ફેલાવવાનો હતો. ઔરંગાબાદથી શરૂ થઈને કાર રેલી ઉદયપુરથી શનિવારે અમદાવાદ ખાતે આવી પહોંચી હતી, જ્યાં મેયર બીજલબેન પટેલ દ્વારા રેલીને આગળના રૂટ તરફ એટલે કે વડોદરા જવા માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ કાર રેલી 2000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને 30 સપ્ટેમ્બરે ઔરંગાબાદ પરત પહોંચે. રેલીનું સંચાલન ડોક્ટર શોભના પાલેકર અને કન્વેકર શોભા જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. રોટેરિયન મંજુ ફડકે, રોટરી ડિસ્ટ્રિક્ટ 3131 યાને પૂના ઓર રાયગઢ ડિસ્ટ્રિક્ટ મિલા કે જો ડિસ્ટ્રિક્ટ બનતા હૈ ઉસસે હું, મેં ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ઇવેન્ટ્સ ઓર ટ્રેનિંગ હું. ઓર યે જો રેલી હમને નિકાલી હૈ ઉસમેં 72 મહિલાએ ઓર 18 કાર લેકે હમ 2200 કિલોમીટર કી યે રેલી, જિસમે હમ 4 સ્ટેટ્સ ઓર 10 સિટી મેં જા રહે હૈ. ઓર ઇસમે 4 હમારે મુખ્ય કોઝેસ હૈ, વુમેન એમ્પાવરમેન્ટ, સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન, બેટી બચાવો બેટી પઢાઓ એન્ડ ઓર્ગન ડોનેશન. સો હમને યે ચારો કોઝેસ કે લીએ યે રેલી નિકાલી હૈ. એન્ડ ઓર ઇસમે ઓર એક હમારા ધ્યેય હૈ કે જિસમે રોટરી કે બીચ મેં સારી ડિસ્ટ્રિક્ટ્સ મેં મૈત્રી બઢે, મૈત્રી કા એક નાતા
तैयार हो और सारे लोगों को ये चारे कॉजेस हमारे तरफ बहुत ही अच्छा हमारा स्वागत हर जगह पे हो रहा है। पहले हम नगर औरंगाबाद फिर भुसावल में हमारा एक स्टॉप था, उसके बाद चोपड़ा और रतलाम में दूसरा स्टॉप था, कल हम उदयपुर में थे। उदयपुर में तो बहुत ही शानदार स्वागत हो गया और अभी हम गुजरात में आ गए हैं तो हमारे ये लास्ट स्टेट है और इससे वापस हम पूना जाएंगे। एक्सपीरियंस तो बहुत ही बढ़िया था, जो हम करना चाह रहे हैं वो हो रहा है, हमें दिख रहा है कि वो कॉज कम्प्लीट हो रहा है। तीरंदाजी वर्ल्ड कप में दीपिका कुमारी ये जीतियो ब्रॉन्ज मेडल। તીરંદાજીના વર્લ્ડ કપ ફાઇનલ્સમાં ભારતીય તીરંદાજ દીપિકા કુમારીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે। તેણે લીજા ઉનુરુને પછાડીને મેડલ મેળવ્યો હતો। બંને તીરંદાજ 5 સેટ પૂરો થયા પછી 5-5ની બરાબરી પર હતા, જેથી શૂટ ઓફ કરવો પડ્યો હતો। દીપિકા અને લીજાએ 9-9 પોઈન્ટ મેળવ્યા હતા, પણ દીપિકાએ સેન્ટર પાસે નિશાન લગાવી હોવાથી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। અભિનેત્રી ડેઝી શાહ અને ફોટોગ્રાફર અભિ વાલેરા ગુજરાતના વારસાને દર્શાવવા માટે અમદાવાદની મુલાકાતે। અભિનેત્રી ડેઝી શાહ અમદાવાદમાં સુપ્રસિદ્ધ હેરિટેજ પ્રોપર્ટી અંબાપુરની વાવ ખાતે ફોટોગ્રાફર અભિ વાલેરા સાથે ફોટોશૂટ કરવા માટે આવી પહોંચી હતી। ડેઝીએ પરંપરાગત પોશાકમાં સૂર્યોદય સમયે આ ફોટોશૂટ કરાવ્યું હતું। પહેલાં કદી ના જોવામાં આવ્યા હોય તેવા ગુજરાતના વારસાને આ ફોટોશૂટ દ્વારા દર્શાવવામાં આવશે। ફોટોગ્રાફર અભિ વાલેરાએ જણાવ્યું હતું કે ખૂબ જ લાંબા સમયથી આ વિચાર મારા મગજમાં ચાલી રહ્યો હતો। મેં જ્યારે ગઈ વખતે ડીઝી સાથે ફોટોશૂટ કર્યું ત્યારે અમે હેરિટેજ ફોટોશૂટ વિશે ચર્ચા કરી હતી અને હું આને ખૂબ જ સારી અને સુંદર રીતે રજૂ કરવા ચાહતો હતો। અભિનેત્રી ડેઝી શાહે જણાવ્યું હતું કે હું નવરાત્રિ પર્વની આસપાસ ગુજરાતની મુલાકાતે આવું છું, કારણ કે મને અહીંની સંસ્કૃતિ અને ફૂડ ખૂબ જ પસંદ છે। ગુજરાતના કદીના જોવામાં આવેલા વારસાને રજૂ કરવા માટે ફોટોગ્રાફર અભિ વાલેરાએ મને પસંદ કરી, તેનાથી હું ખૂબ જ ઉત્સાહિત છું। ફિઝિકલી કેસા હૈ કે રાની કી વાવ હૈ, અનલજ કી વાવ હૈ, સરગેજ રોઝા હૈ, તો યે સબ મોન્યુમેન્ટ્સ કો અચ્છા એક્સપ્લોર મિલા હૈ ગુજરાત કમી સબ તક, બટ ધેર આર ફિઝિકલી અનધર ગુડ વાવ્સ એન્ડ અનધર બ્યુટીફુલ પ્લેસીસ વિચ આર નોટ વેલ એક્સપ્લોર્ડ, સો આઈ ટુક અ ચાન્સ ટુ એક્સપ્લોર અંબાપુર કી વાવ ઇન અ બેટર। હવે કરીએ નજર આજના હવામાન પર। આજનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આજનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું। હું રિક્તિશા ફરી મળીશ આવતીકાલે આજ સમયે ફક્ત મેટ્રો ન્યૂઝ પર। આભાર।